ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત રાજ્યના ખેડૂતોની હાલત કંઈક આવી જ છે હજુ તો તેર દિવસના માવઠાથી માંડ મુક્તિ મળી જતી ત્યાં જ ફરી એક વખત હવામાન વિભાગે ઓગણત્રીસ માર્ચથી માવઠાની આગાહી કરી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામની પળોજણ ફરી ખાવકશે જેની અસરના ભાગરૂપે રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોએ આફત સહન કરવી પડશે અનુમાન પ્રમાણે ઓગણત્રીસ માર્ચે દ્વારકા જામનગર અને કચ્છમાં માવઠું થશે જ્યારે ત્રીસ માર્ચે સાબરકાંઠા બનાસકાંઠા પોરબંદર અમરેલી જૂનાગઢ દ્વારકા અને કચ્છમાં માવઠું થશે ન્યૂઝ એટીન ગુજરાતી પર સચોટ આગાહીકાર અંબાલાલ પટેલ એક મહિના પહેલા જ માર્ચના અંતમાં માવઠાના સંકેત આપી ચૂક્યા છે હવે હવામાન વિભાગે પણ આગાહી કરી છે જો કે નિષ્ણાંતોના મતે ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ બાદ બીજી એપ્રિલે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે જો એની અસર થાય તો આ વખતે પણ માવઠું લાંબુ ચાલી શકે છે માર્ચ મહિનામાં આ ત્રીજું માવઠું હશે અગાઉના બે માવઠાએ શિયાળુ પાકનો સોથ બોલાવી દીધો છે ખેતરથી લઈને માર્કેટ યાર્ડ સુધી દાણે દાણું ભીંજાઈ ગયો છે ઘઉં તુવેર ચણા કપાસ એરંડા જીરું ધાણા તડબુજ એવા કોઈ પાક નથી કે જેમાં વિનાશ ન થયો હોય હવે ફરી માવઠું થાય તો આંબા પર વધેલી કેરી પણ ખરી પડશે અને આંબા પકવતા ખેડૂતોની એકમાત્ર આશા પર પણ પાણી ફરી શકે છે